સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એ પણ એવું, અને મારે મહાભારત ઉપર આજે વિવરણ કરવું છે. મને કાલે મહાભારત ઉપર 2-3 લોકોએ ચર્ચા કરી કે મહાભારત, મેં કીધું ભાઈ 1,00,000 શ્લોક મહાભારતના છે, ને મહાભારતના 1,00,000 શ્લોક અમે જ્યાં અમારો ઉતારો છે અહીંયા પધરાવ્યા છે. બધાએ કે ભાઈ મહાભારત ઘરમાં રાખવાથી મહાભારત થાય? મેં કીધું આમે મહાભારત તો થાય જ છે, મહાભારત નથી તો એ બતાવો તો ખરા એક ઘર જ્યાં મહાભારત ન થતું હોય. મહાભારત ઇતિહાસ છે આપણો, અને મારે મહાભારત ઉપર બપોર પછી પ્રકાશ પાડવો છે. મારે 2 પાત્રો ઉપર વાત કરવી છે મહાભારતના, 1 કર્ણ ઉપર વાત કરવી છે. મને જ હમણાં કોઈ પૂછ્યું કે કર્ણએ એવું શું પાપ કર્યું તું કે કર્ણ પોતાનું પૈડું કાઢવા માટે ગયો ને ત્યારે કૃષ્ણે કીધું લગાવી દે બાણ અર્જુનને, શાસ્ત્ર વિરુદ્ધ ધર્મ વિરુદ્ધનું કહેવાય આ તો. 4 લોકોને ધર્મ વિરુદ્ધ માર્યા છે, દ્રોણાચાર્યને ધર્મ વિરુદ્ધમાં મારવામાં આવ્યા છે. મહાભારતનો મારે પ્રકાશ પાડવો છે કે શા માટે અખિલ બ્રહ્માંડનો માણિક જે સત્ય માટે કહેતો હોય, જેને આપણે પરમ સત્ય કહીએ કૃષ્ણને, એ અર્જુનને કહે કે લગાવી દે બાણ, તો એવા ક્યાં કારણો છે જેના કારણે આ અર્જુનને પ્રોત્સાહિત કર્યો? કૃષ્ણને સાચા જોવા હોય ને તો મહાભારતમાં જોવા જેવા છે. કૃષ્ણનું ચરિત્ર મહાભારતમાં જોવા જેવું છે. કનૈયો કેવો છે વિચારો, કનૈયાને બરાબર ખબર હતી એણે શા માટે સારથી તરીકેનું રૂપ લીધું. કૃષ્ણ કદાચ યુદ્ધ કરી શકે, યુદ્ધ ન કરી શકે તો એની સાથે બેસી શકે, પણ કોઈના ઘોડા ચલાવવા, કારણ કે કૃષ્ણ હતા ને એ કૃષ્ણ ઘોડા ચલાવવામાં સૌથી વધારે હોશિયાર હતા. કૃષ્ણ પાસે 4 ઘોડા હતા, સેબ્ય, મેઘપુષ્પ, બલાહક અને સુગ્રીવ. આ 4 ઘોડા જ્યારે રથમાં જોડવામાં આવે ત્યારે દુનિયાની કોઈ હસ્તી એ ઘોડાને સાચવી ન શકે. અને જ્યારે પિતામાં ભીષ્મએ બાણ માર્યું ને ત્યારે અર્જુનનું મસ્તક કપાઈ જાય મધું, ત્યારે ભગવાને એ 4 ઘોડાઓને આમ ઊંચા કર્યા. 4 ઘોડા ઊંચા થયા ને પછી ભગવાને 4 ઘોડાને પગ માર્યો, 4 ઘોડા નીચે બેસી ગયા, પગ સહિત બેવડા વરી ગયા, એટલે રથ આમ હતો એ આમ થઈ ગયો, અને રથ નીચો થઈ ગયો એટલે એ બાણ સીધું અર્જુનના મુગટમાં લાગીને પડી ગયું. જો કૃષ્ણએ એ ક્ષણે આ ન કર્યું હોત તો અર્જુન પણ રહ્યો ન હોત. અર્જુનને તો છેલ્લે ખબર પડી કે આ કનૈયો હતો એટલે બધું થતું હતું, બાકી આ એ જ મારી પાસે ગાંડીવ હતું, બધું હતું, પણ ઓલા કાબા લૂંટી ગયા હતા, વહી ધનુષ વહી બાણ, પણ કનૈયો હતો એટલે બધું થતું હતું. એટલે આ કૃષ્ણને બપોર પછીના સત્રમાં મહાભારતમાં જોશું કે કેવા છે કૃષ્ણ. સમય મળશે તો અત્યારે લઈ લઈશ, પણ આ મારે પ્રશ્નો બાકી છે એટલે એનું વિવરણ પહેલા કરીશ. લોકો આ કૃષ્ણ દ્વેપાયન આ વ્યાસજી ની સાથે એના પિતાજી 5 વર્ષના હતા લઈ ગયા, અને પરાસરે એને જનોય આપી, જનોય આપી પરાસરે, અને જનોય આપી ગૌતમ ઋષિ પાસે જનોય અપાવી, અને બદ્રીનાથના જંગલમાં પિતાજીનું મૃત્યુ થયું. અને પરાસરે છેલ્લે વિચાર કર્યો કે મારી એક જ ઈચ્છા છે, જો પુત્ર તરીકે મારી ઈચ્છા પૂરી કરવી હોય ને તો 4 વેદોની સ્થાપના કર. પેલા એક જ વેદ હતો ઋગ્વેદ, પછી એમાંથી 3 વેદ થયા ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ. અથર્વેદને માનતા જ નહીં, વશિષ્ઠની પરંપરાએ આખી અથર્વેદને માનતી નહીં. 4 વેદની સ્થાપના કરાવે મારી ઈચ્છા છે. વશિષ્ઠ સાથે વશિષ્ઠના દીકરા શક્તિ અને શક્તિના દીકરા પરાસર, શક્તિ તો નાનપણમાં ગુજરી ગયા, પરાસર ને વશિષ્ઠ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો કે નીકળી જા મારા આશ્રમમાંથી, અથર્વેદ વેદ જ ન કહેવાય, જેમાં જાદુ ટોણાની વાતો હોય, બ્રહ્મનું પ્રતિપાદન હોય એને જ વેદ કહેવાય, નીકળી ગયા હતા. પરાસરની બાપની ઈચ્છા પૂરી કરવા માટે પેલ નામના ઋષિને બોલાવી આખા ઋગ્વેદનું કામ સોંપ્યું કે આખા ઋગ્વેદનું સંકલન તમે કરો ને ઋગ્વેદ આપણા સુધી પહોંચ્યો હોય તો એ પેલ ઋષિના કારણે. વ્યાસજીએ વૈશંપાયન ઋષિને બોલાવ્યા, એને આખું યજુર્વેદનું કામ સોંપ્યું કે આ યજુર્વેદ જાઓ તમે લોકો સુધી પહોંચાડો. જૈમિની નામના ઋષિને સામવેદનું કામ આપ્યું સંકલન કરવાનું, અને સુમંતુ દરુણના દીકરા સુમંતુને અથર્વેદનું કામ સોંપ્યું કે જા અથર્વેદ લોકો સુધી પહોંચાડો. આ 4 વેદ આપણા સુધી પહોંચ્યા હોય, વેદનો વિસ્તાર કર્યો એટલે વેદ વ્યાસ નામ પડી ગયું. હું તો ત્યાં સુધી કહું કે આ કંઠસ્થ વસ્તુને ગ્રંથસ્થ જો કોઈએ કરી હોય ને તો એ ફક્ત ફક્ત ને ફક્ત એક જ તત્વ છે જેનું નામ છે વેદ વ્યાસ. અને આ વેદ વ્યાસે બોર ખાઈને પુરાણોની રચનાઓ કરી છે. બોરડીનું ઝાડ આજે પણ વ્યાસ કુટીરમાં છે. સમ્યાપ્રાસ ક્યારેક જાઓ, ભારતી સીમાનું અંતિમ ગામ, એ અંતિમ ગામમાં આ મહાપુરુષે બોર ખાઈને જીવન જીવ્યું. પણ આપણામાંથી 18 પુરાણો પણ કોઈએ વાંચ્યા નથી, વાંચવાની વાત તો અલગ રહી, સાંભળાય નથી. કમસે કમ બીજું કંઈ ન કરી શકો તો કંઈ નહીં,
પણ તમારા ગામમાં કોઈલાણામાં 18 પુરાણો તો હોવા જોઈએ, ક્યારેક કોઈને વાંચવા હોય ને તો વાંચી શકે. નવું રામજી મંદિર બને ને એ રામજી મંદિરમાં એક નાનકડો કબાટ પણ રાખો ને એમાં 18 પુરાણો પધરાવો, જેને વાંચવા હોય વાંચે. જે ઋષિએ બોર ખાઈને જીવન વ્યતીત કર્યું પણ એના પુરાણો કોઈને વાંચવાનો સમય નથી. હું દર વર્ષે મારા ગામમાં એક પુરાણ કરું છું. મત્સ્ય પુરાણ અને માર્કંડે પુરાણ થઈ ગયા છે, આ વખતે ભવિષ્ય પુરાણનો વારો છે. દર વખતે જન્માષ્ટમી ઉપર મારા ગામમાં હું એક પુરાણ કરું. કમસે કમ મને એવું થાય કે જે ગામમાં મેં જન્મ લીધો એ ગામના લોકોને મારે 18 પુરાણ તો સંભળાવી દેવા છે. 18 વર્ષ ભગવાન જો આપણે અહીંયા આ પૃથ્વી ઉપર રહેવા દે તો 18 વર્ષમાં 18 પુરાણો સંભળાવી દેવા છે. પુરાણો છે એ પુરાણોની અંદરથી બધા રહસ્યો મળે છે, એવા આવા પુરાણો છે. અને મારા પિતાજીને ઉગ્રસ્રવા કહી મારા પિતાજી રોમહર્ષણને ઇતિહાસ અને પુરાણ ભણાવ્યા છે. એ વ્યાસજી સમ્યાપ્રાસના એ 70 પુરાણો રેચ્યા, મહાભારત જેવો મોટો ગ્રંથ લખ્યો, 1,00,000 શ્લોકો છે જેમાં. એવા ગ્રંથ લેખા છતાં પણ અંદરથી ક્યાંક ને ક્યાંક કંઈક ઉણપ જણાય છે, અને આ ઉણપ માટે નારદજી પધાર્યા છે. ત્યાં નારદજી પધાર્યા એટલે નારદજીનું સ્વાગત કર્યું છે સમ્યાપ્રાસમાં. એ સરસ્વતી નદીના કિનારે બદ્રીનાથથી ઉપર આવ્યું છે. ભારતીય અંતિમ સીમાનું ગામ જેને માના કહેવામાં આવે ત્યાં સમ્યાપ્રાસ આશ્રમમાં અસ્વસ્થ બેઠા છે. નારદજીએ પૂછ્યું કે તમે શરીર અને મનથી સ્વસ્થ તો છો ને? સંતોને કોઈ શરીરથી સ્વસ્થ ન પૂછાય, મનથી સ્વસ્થ છો કે નહીં? ત્યારે કહ્યું કે મનથી સ્વસ્થ નથી, મને અંદરથી ઉણપ કેમ આવે. અને માણસને જ્યારે પણ પોતાની ઉણપ ઓળખાય ને ત્યારે ભગવાન મળ્યો. આપણે તો આપણી ઉણપ કોઈ પણ બતાવીએ નહીં, ના 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 મને આવડે જ છે. આપણે આપણી ઉણપને ન ઓળખી શકીએ એટલે પરમાત્મા આપણી નજીક ન આવે. આજ ઉણપ દેખાણી 70 પુરાણોની રચના કર્યા પછી પણ, મહાભારત જેવો ગ્રંથ લખ્યા પછી પણ ઉણપ દેખાણી. એટલે નારદજીએ કહ્યું કે તમે માયા રહિત બ્રહ્મનું વર્ણન કર્યું છે, થોડુંક માયા સહિત બ્રહ્મનું વર્ણન કરો. અને નારદજીએ ઉપદેશ આપતા કર્યું કે જગતને પવિત્ર કરનાર ભગવાન શ્રીહરિના યશનું ગાન કરો. તમે ગમે એવી વાણી ભલે બોલો પણ ભગવાનના નિર્મળ યશનું એની અંદર ગાન ન કરો ને તો કાગડાની વિષ્ટા બરાબર છે, એ વાણી વાણી ન કહેવાય. નારદજીએ પોતાના શબ્દોમાં વ્યાસજીને સમજાવ્યા છે. નયદ વચસ્ચી ત્રપદમ હરે સો, નયદ વચસ્ચી ત્રપદમ હરે યસો, જગત પવિત્રમ પ્રગૃણી કહેવાય જ્યાંથી ભગવાનનું નામ ન બોલાય. તમે બ્રહ્મની વાતો કરી, જ્ઞાનની વાતો કરી, પણ જો વાત કરવા માંગતા હોય તો કનૈયાની લીલાની વાત કરો. હવે કૃષ્ણ લીલા સિવાય બીજું કોઈ નહીં, મને કૃષ્ણ લીલાનો અનુભવ છે. નાનપણમાં મેં કૃષ્ણ લીલા સાંભળીને એના કારણે આ છે. હું પૂર્વકલ્પમાં હું એક દાસીનો દીકરો હતો અને પોતાના પૂર્વ જન્મની કથા નારદજી સંભળાવે છે. અહં પુરાતિ તભવે ભવં મુને, અહં પુરાતિ તભવે ભવં મુને, દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિનાં, દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિનાં. કોઈ વેદવાદી બ્રાહ્મણ દાસ્યાસ્તુ કશ્ચાશ્ચન વેદવાદિના, કોઈ એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં મારી મા દાસી હતી. અહં પુરાતીત ભવે ભવભૂમે, પૂર્વમાં હું એક દાસીનો દીકરો હતો. નિરૂપિતો વા લકએ ભયોગિના,
પૂર્વ જન્મમાં હું એક દાસીનો પુત્ર હતો. આ કૃષ્ણની કથા, કૃષ્ણની લીલાનું શું ફળ છે એ બતાવવા માટે નારદજીએ પોતાની પૂર્વની કથા કરી. હું એક દાસીનો દીકરો, દાસી એટલે સેવા કરવાવાળી, દાસી કરવાવાળી એટલે બધાના વાસણો સાફ કરે, બધાનું જૂઠું જમે એને દાસી કહેવાય. અને એવી એક દાસીને ત્યાં મારો જન્મ, પણ ભગવાને કંઈક અલગ મારું ભવિષ્ય લખેલું હશે. નાનપણમાં જ મારા પિતાજી મારા જન્મતાની સાથે ગુજરી ગયા. હવે તો મારા ઘરમાં હું ને મારી માં બે. મારી માં કોઈના ત્યાં વાસણ સાફ કરે, કોઈની રસોઈ ના વાસણો સાફ કરે, ના ફળિયાઓ સાફ કરે, બધાની સેવા કરે. પણ થોડીક કૃપા એવી થઈને કે અમને કોઈ વેદવાદી બ્રાહ્મણને ત્યાં નોકરી મારી માને મળી. એ વેદવાદી બ્રાહ્મણને જ્યાં વાસણ સાફ કરે, ફળિયું સાફ કરે, એ બધી સાફ સફાઈની સેવા મારી માને મળી. અને એ વેદવાદી બ્રાહ્મણ એટલો બધો વિદ્વાન હતો કે જે પણ બહારથી વિદ્વાન બ્રાહ્મણ આવે એની સાથે સત્સંગ કરે, સંતો આવે એની સાથે સત્સંગ કરે, એમાં સંતોની જમાત નીકળી. અને આજે તો નહીં પણ પૂર્વમાં પેલા જમાતો નીકળતી, 200-200 સંતો ભેગા નીકળે. અને આ વિદ્વાન બ્રાહ્મણે સ્વાગત કરીને કહ્યું કે આજે મારા ઘરે ભોજન લ્યો. ને બધા સંતોએ ભોજન લીધું ત્યારે રાત્રે સત્સંગ થયો. ને સત્સંગમાં સંતોને આનંદ આવ્યો કે બ્રાહ્મણ વિદ્વાન છે. બ્રાહ્મણે પ્રાર્થના કરી કે મારા ઘરે રોકાવતો, ચાતુર્માસ ચાલુ જ છે, આજથી હવે ચાતુર્માસ ચાલુ થશે 2-3 દિવસ પછી. એ ચાતુર્માસમાં તમારે ક્યાંક રોકાવવું જ પડે સંન્યાસીઓને, તો એ ચોમાસાના 4 મહિના મારે ઘરે રોકાવતો, મને પણ સત્સંગ મળે. એ બ્રાહ્મણનો વિવેક, એની વિદવત્તા જોઈને સંતો રોકાઈ ગયા. અને એ સંતો રોકાઈ ગયા અને એમાં મારી માને સેવા આપવામાં આવી આ સંતોની. અને એ સંતોની સેવામાં હું પણ જોડાઈ જોઈન્ટ થઈ ગયો. અને એવો જોડાયો સંતોની સેવામાં કે મારી અંદર સંતોની સેવા કરવાનો એટલો બધો ભાવ હતો. અને ક્યારેક ક્યારેક તો હું સંતોની પાતર હોય ને, એમાં કંઈક જૂઠું પડેલું હોય ને, તો સંતોની આજ્ઞા લઈને એ સંતોની જૂઠી પાતળમાંથી હું જમી લેતો. મારા જમવાની પૂર્તિ હું પાતળમાંથી લેતો અને સંતોની આજ્ઞાથી પાતળની અંદરનું ભોજન લેતો. અને સંતોની સેવામાં હું એના માટે તુલસીપત્ર લઈ આવું, એના માટે હું ફૂલ લઈને આવું, એ જ્યાંથી પસાર થાય એ રસ્તો હું સાફ કરી દઉં. મારી અંદર 4 ગુણો હતા એટલે સંતો મારી ઉપર રાજી થયા. સંતોની સેવા કરવામાં 4 ગુણ હોવા જ જોઈએ. એનો પહેલો ગુણ છે દીનતા. સંતોની સેવા કરો એટલે અહંકાર જાગે. જોજો, આપણે કોઈ બાપુની વાત કરીને કે ઓલા બાપુ, અરે એ બાપુની સેવા આપણે કરી છે, બાપુ ભેગા બોરિયા આપણે. અને જેટલા બાપુ અત્યારે હાજર ન હોય ને એના શિષ્યો બધા તત્કાલ થઈ જાય, એ બાપુ ભેગા આપણે રહ્યા ને બહુ સેવા કરી આપણે. તમે સેવા કરો એટલે અહંકાર જાગે, પણ સેવા જો દીનતાથી કરો ને કે આણે મારી ઉપર કૃપા વરસાવી એટલે મને સેવા કરવાનો મોકો આપ્યો, બાકી લાખો લોકો આની લાઈનમાં ઊભા રહે અને મને સેવાનો મોકો આપ્યો તો એની કૃપા કહેવાય. મેં સેવા નથી કરી, હું તો નિમિત્ત માત્ર છું, એવું વિચારે એવી દીનતા હોવી જોઈએ, બાકી અહંકાર આવે. બીજો મારી અંદરનો ગુણ હતો અનુવર્તન. હું 1 સેકન્ડમાં સમજી જતો કે સામેવાળાને શું ગમે. સંતને ન ગમે ને એની આંખના ઈશારા ઉપર હું સમજી જાઉં અને સામેવાળાને સમજીને અનુસરવું ને એનું નામ કહેવાય અનુવર્તન. હું બીજાને જોઈને ચાલતો, બીજાને કેવું વાલું લાગે એવું કાર્ય કરતો, મને ગમે એવું નહીં, સામેવાળાને ગમે એવું કાર્ય કરતો. મારી અંદર 3જો ગુણ હતો શુશ્રુષાનો, સેવા કરવાનો ગુણ. અને સેવાની મારી પ્રબળ ઈચ્છા હું સતત કરે જ રાખું. સંતો ક્યારેક પરીક્ષા લઈ, અને એવી પરીક્ષા લઈ કે એ પરીક્ષામાં ક્યારેક ક્યારેક તો પાણી ઢોળી નાખે. તમે પાણીનો ગ્લાસ આપો તો પાણી ઢોળી નાખે, બીજું ભરી આવે, તમે બીજું ભરાવો તો બીજી વખત ઢોળી નાખે. તમને ચા બનીને લઈ આવો તો કે મારે ચા નથી પીવી, મારે તો જમવું છે. આજે પણ આછીદરા ગામ છે અમારી બાજુમાં, અર્જુનનાથજી ત્યાં છે. આખા ગામને એ એટલા બધા હેરાન કરે, પણ આખું ગામ એમ સમજે કે આ અમારો પરમાત્મા છે. બાપુ ક્યારેક રાત્રે આવે ચા પીવી છે, એ લોકો ચા બનાવે તો બાપુ કે હવે ચા નથી પીવી, હવે મારે જમવું છે. બાપુ માટે એ જમવાનું બનાવે તો બાપુ કે જમવું નથી, બહાર મેડી ઉપર ખાટલો પાથરી દે, મેડી ઉપર ખાટલો પાથરી દે ને બધું નક્કી કરે તો બાપુ કે નહીં હવે મને નીચે પાથરી દે, તો નીચે વહી જાય. બાપુ કે નહીં હાલ મને ગાડી લઈને મૂકી જા, મારે વાં જવું છે. ત્યાં મૂકવા આવે તો બાપુ કે નહીં અહીંથી વાં ચાલ. એટલે જે બાપુ ભેગો જાય એ સમજી લેવાનું કે એ બાપુનું કંઈ નક્કી જ ન હોય. અને એક પણ ગમે ત્યારે ગમે એવી ગાળો પણ દે, પણ આખું ગામ એમ સમજે કે આ અમારો બાપ છે. અને વાસ્તવિકમાં સંતોને સાચવવા હોય તો તમારી અંદર પ્રબળ ઈચ્છા હોવી જોઈએ. પ્રબળ ઈચ્છા ન હોય તો કહો બાપુ આપણે એટલું કરીને આમ કહી, તત્કાલ સંતો છૂટી જાય હાથમાંથી. સંતો પરીક્ષા લેતા હોય કે તમે કેટલું સહન કરી શકો. અને એવી સંતો પરીક્ષા લઈ એટલે આખા પરીક્ષામાંથી પાસ થવું પડે. અને સંતો સમજદાર જ હોય,
અર્જુનનાથ બાપુના ગામમાં મેં કથા કરી ત્યારે પહેલે દિવસે મંડપમાં આવ્યા, પછી આવ્યા જ નહીં, દૂર બેઠા હતા એક વડલા નીચે. મેં કીધું બાપુ તમે જ મને કીધું કે કથા કરવાની છે અને મેં તમારા માટે તમે કથા કરી, તમે ત્યાં બેસવા કેમ નથી આવતા? કે હું અહીં બેઠો બેઠો સાંભળું, હું ત્યાં આવીને બેસું તો બધા પગે લાગે ને શાસ્ત્રીજી તમારી કથામાં ડિસ્ટર્બ થાય એટલે કથા મંડપમાં નથી આવતો. ત્યારે એમ લાગે કે આ કોઈ ગાંડા નથી, આ તો ભગવાનના તાનમાં લીન છે. એટલે કોઈ એવા પુરુષો હોય અને સંતોની સેવા કરવી તો પ્રબળ ઈચ્છા હોવી જોઈએ. એ 10 વખત પાણી નીચે ઢોળે તો એ 11મી વખત આપણા હાથમાં પાણીનો લોટો હોવો જોઈએ. એ ગાળ કાઢીને પણ મોકલે તો એ આપણે ઊભા જ નહીં, બાપુ હું તમારી સેવા કરી, એવો ગુણ હતો મારી અંદર શુશ્રુષાનો. અને ચોથો ગુણ હતો અલ્પભાષણ. સંતો ભેગા રહેવું હોય તો અલ્પભાષિત પણ બનવું પડે. સંતો ભેગા રહે તો બહુ બોલકા હોય એ બહુ સંતો ભેગા ન રહી શકે. મારી અંદર ચંચળતા હતી નહીં, હું જીતેન્દ્રિય હતો, મને રમવામાં જરા ઈચ્છા નહોતી, ખેલ ક્રીડામાં રુચિ જ ન થતી. હું જ્યારે પણ સંતોનો સ્વભાવ જોઈને એના અનુસાર કર્મ કરતો, એની અનુમતિ મેળવીને કોઈ પણ કાર્ય કરતો, જૂઠું કોઈ દિવસ બોલતો નહીં અને રોજ માટે કથા શ્રવણ કરતો. અને એ સંતો જ્યારે જ્યારે પણ સાંજ પડે ને ત્યારે કથા સંભળાવે અને એ કૃષ્ણની લીલા સંભળાવે. કૃષ્ણની લીલામાં હું એટલો બધો ઓતપ્રોત થઈ ગયો કે કૃષ્ણ સિવાય મને કંઈ દેખાય નહીં, રાત દિવસ કૃષ્ણ સિવાય કંઈ નહીં. અને કથા મને એટલી પસંદ આવી ગઈ કે એ પસંદોમાં છેલ્લે મેં આંખો બંધ કરી દીધી કે હવે મને કથા સિવાય બીજું કંઈ જોવા નથી મળતું. અને અંતે સંતોનું તો કેવું છે કે સંતો શરદ ઋતુ અને વર્ષા ઋતુ એમ પસાર થઈ અને સમય પરિવર્તિત થયો અને સંકીર્તન થતું, રોજ 3 સમય કથાઓ થતી અને 3 સમય કથા થતી ત્યારે સંકીર્તન પણ થતું ને સંકીર્તનમાં હું કૃષ્ણના નામમાં લીલામાં જોડાઈ જતો. અને લીલામાં હું જોડાઈ જતો ત્યારે એક દિવસ જ્યારે સંતો જતા હતા ને ત્યારે સંતો મને ઉપદેશ આપતા ગયા. સંતોએ મને શા માટે ઉપદેશ કર્યો? શું વ્યાસજીએ વાણી લખી છે, સંતો તમારી ઉપર ત્યારે પ્રસન્ન થાય તમારું જીવન આવું હોય તો. શરીર વાણી અને મનથી તમે આજ્ઞાંકિત હોય ને તો સંત તમારી ઉપર કૃપા કરે. ખાલી શરીરથી જ નહીં, વાણીથી નહીં, મનથી પણ સંત સાથે જોડાયેલા હોય તો સંત તમારી ઉપર કૃપા કરતા જાય. આજે એવા કેટલા બધા લોકો છે જેના ઉપર સંતોએ કૃપા કરી છે, આજે એને આનંદે આનંદ છે ચારે કોર. આજે પણ ઘણા બધા લોકો એવા છે કે વારંવાર કહે કે મંગલનાથ બાપુની અમારી ઉપર કૃપા છે એટલે અમે સુખી છીએ. ક્યારેક સંતોની કૃપા થાય પણ મનથી વાણીથી અને શરીરથી જો તમે સંતને આજ્ઞાંકિત રહ્યો તો થઈ શકો. અને જો એવાથી હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ, હૃદયમાં શ્રદ્ધા શરીર મન વાણીથી એ સંતને આજ્ઞાંકિત હોવા જોઈએ ને, ઇન્દ્રિયોનો સંયમ હોય ને તો ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ વ્યાસજી કહે કે એ કરે છે. ભાગવતજીમાં સ્પષ્ટતા સાથે લખ્યું અને નારદજી પૂર્વજન્મમાં દાસીનો દીકરો જેનું નામ હરિ હતું એ હરિને સંતોએ માથે મસ્તક ઉપર હાથ મૂકીને કહ્યું કે તું ભગવાનના પ્રીત્યર્થે આ કાર્ય કરજે, ભગવાન તને મળશે જા. અને સંતોએ માથા ઉપર હાથ મૂકીને એક મંત્ર આપ્યો અને એ મંત્ર ચતુર્વ્યૂહાત્મક ગાયત્રી મંત્ર છે જેમાં 4 દેવતાઓના નામ છે. વાસુદેવનું નામ છે, સંકર્ષણનું નામ છે, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધનું નામ છે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. અને સતત આ મંત્ર આપી ગયા પછી હું આ મંત્ર સતત ગાન કરતો રહ્યો. ઉપદેશમાં મને જે મંત્ર આપ્યો અને આ મંત્ર વાસ્તવિકમાં પરમાત્માને મળાવી દે એમ છે. પરમાત્માને ન મળાવે તો પરમાત્માની નજીક બેસાડી દે. અંજારના પૂજ્ય હરીશભાઈ પંડ્યા જેણે 21,000 આ મંત્રનું અનુષ્ઠાન કાશીમાં કર્યું અને કાશીમાં પ્રાર્થના કરી કે આ મંત્રની જો તાકાત હોય તો મને કંડક્ટરની સીટ ઉપરથી કથાકારની સીટ ઉપર બેસાડી દઈને, આજે એ હરીશભાઈ કથાકારની સીટ ઉપર છે ઓનલી ફોર આ મંત્રના કારણે. એટલે આપણે પણ ક્યારેક ભગવાનના નજીક પહોંચવું હોય તો આ મંત્ર છે. ભગવાનથી એમ લાગે કે હવે બહુ દૂર થઈ ગયા, ભગવાનના મંદિરે જવાની પણ ઈચ્છા નથી થતી, ત્યારે મંત્રનો જપ કરવો અને જપ ન કરી શકો તો ગાઈ પણ શકો. નમો ભગવતે તુભ્યં વાસુ
અને સંતની કૃપા થાય ને તો તમને સત્સંગ મળે, કથા મળે, એ ત્રીજું પગલું. હું એટલું ચોક્કસ કહી શકું કે આ સોલંકી પરિવારને પણ સંતની સેવા ક્યાંક મળી હશે. સંતની સેવા મળી એટલે સંતની કૃપા થઈ એટલે કથા મળી, અને કથા મળી એના કારણે સત્સંગ મળ્યો, અને સત્સંગ મળ્યો તો મહામંત્ર મળશે, અને મહામંત્ર મળશે તો એ મહામંત્રનો જપ કરતા કરતા ભગવાનનું પદ પ્રાપ્ત થશે, ભગવાનનું ચરણ પ્રાપ્ત થશે. અને સતાધારના દામ ભગત કોયલાણામાં પરિવારને ત્યાં 10-10 વર્ષ સુધી રહ્યા છે, અને અહીંયા જ બાજુમાં જ રામદેવજી છે. ઘણા સમય પહેલા ત્યાં મંડપ પણ કર્યો હતો. એટલે સંતોની સેવા, અને સંતોની સેવા મળે તો થઈ શકે, ક્યાંક પણ તમારી ભાવના સંતો પ્રત્યેની હોય તો થઈ શકે. આ રીતે હું દેવર્ષિ બની ગયો એક દાસીના પુત્રમાંથી. પણ અહીંયા સૂત પૌરાણિકને પ્રશ્ન પૂછ્યો છે શૌનક આદિએ, પણ કેવી રીતે બની ગયા એ તો અમને સમજાવો. વ્યાસજી પાસે તો વિપુલ જ્ઞાન છે. પ્રેમપૂર્ણ ભગવાનની લીલાનું વર્ણન કેવી રીતે કર્યું, કહ્યું કે પછી એની માનું શું થયું, એ કેવી રીતે ભગવાનને પ્રાપ્ત થયા. નારદજી એ તો કહો, કહે કે નારદજીએ સતત આ મંત્રનો જપ કર્યો, ને એક દિવસ એની માં સાંજના સમયે ગાય દોવા જતી હતી ને સર્પે નીકળીને દંશ આપ્યો, માં મરી ગઈ. દોડતા દોડતા નારદજી ત્યાં ગયા. નારદજી કહે કે પૂર્વ જન્મનો હું હરીને હું ત્યાં પહોંચ્યો ત્યાં મારી માનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, મારી માં મરી ગઈ હતી. પણ એટલા સમય સુધી જ્યાં સુધી એની માં જીવિત હતી ત્યાં સુધી સતત ને સતત આ મંત્રનો જપ કરતા રહ્યા. શા માટે એ માં પાસે રોકાણા, તો કે સ્નેહ બંધનમાં બંધાય અને બ્રાહ્મણની વસ્તીઓમાં હું રહ્યો, સ્નેહના બંધનમાં બંધાઈ ગયો હતો. મારે તો છૂટી જ જવું હતું, પણ માં જ્યાં સુધી હતી ને ત્યાં સુધી સ્નેહનું બંધન તૂટે નહીં હો. કારણ કે જ્યાં સુધી માં તમારી હાજર હોય ને એક દીકરો એવો ન હોય કે માં ને છોડીને જાય. કદાચ શંકરાચાર્ય જેવો માને છોડીને જાય ને તો એ અંતિમ સમયે માની બાજુમાં આવવું જ પડે, કારણ કે માના ઋણમાંથી કોઈ અઋણ થઈ જ ન શકે. એટલા બધા માના ઉપકારો છે કે એ ઉપકારો માટે તમે લેશ માત્ર પણ એના પ્રત્યે કૃતજ્ઞતા અર્પણ ન કરી શકો, તમે સત્યનિષ્ઠ પ્રયાસ પણ ન કરી શકો માં માટે. કારણ કે આજનું મેડિકલ સાયન્સ એવું કહે છે કે જે માં હોય છે ને એ બાળકને જન્મ આપે ને ત્યારે એને જે દર્દ થાય ને એ દર્દ કેવું થાય, સાયન્સ પ્રમાણે એવું છે કે આ શરીર 45 ડેલ એકમનું દર્દ સહન કરી શકે, ઓનલી ફોર 45 ડેલ એકમ. જો 46 ડેલ એકમનું જો દર્દ મનુષ્યને આપવામાં આવે તો માણસ સહન ન કરી શકે. પણ માં જ્યારે બાળકને જન્મ આપે ને આપણી માં, ત્યારે એ 57 ડેલ એકમનું દર્દ સહન કરે. એક ડેલ પણ વધારે સહન ન કરી શકે એ આપણા માટે 57 ડેલ એકમનું દર્દ સહન કરે. અને 57 ડેલ એકમ એટલે શું, એક સાથે 20 જગ્યાએ ફ્રેક્ચર થાય અને 20 હાડકા ભાંગી જાય ને જે દુઃખ લાગે ને, જે દર્દ થાય, જે દુખાવો થાય ને 20 હાડકાનો દુખાવો આપણો જન્મ સમય આપણી માં સહન કરે. એટલે એ માં વિશે આપણે કેમ કૃતજ્ઞતા અર્પણ કરી શકીએ, કેમ એ માનો ઋણ આપણે અદા કરી શકીએ? કોઈ દિવસ ઋણ અદા ન કરી શકીએ, કારણ કે માની વાણી છે ને તો અમૃતવાળી છે. નાનો દીકરો હોય ની મોટો થાય તો દીકરો માં માટે હંમેશા નાનો જ હોય છે. ઓમની ભરેલીની આખરી લો અવલના ભરેલાયના વેણ રે
માએ એ સમયે જમવાની વસ્તુ ઉપર જે એને ભાવતી વસ્તુ હોય પણ ડોક્ટર ના પાડે કે તમારા દીકરાને શરદી થઈ જશે, તો એ માં એની ભાવતી વસ્તુ દહીં છોડી દે. અરે માં એના પુત્ર માટે સાતમો મહિનો ચાલતો ત્યાં આ ન ખાય કેટલી જાળવણી કરે. આપણે બાળ હોઈએ, નાના હોય, મળમૂત્રનો ત્યાગ કરી, મળમૂત્ર આપણા એ સાફ કરે નાનપણમાં. પણ કોઈ દીકરો એવો થયો કે એના મા બાપના એ મોટા થાય ત્યારે એને મળમૂત્ર સાફ કરતા સંકોચ થાય, પણ એને એ યાદ નથી કે નાનપણમાં તારા મળમૂત્ર આ તારી માએ સાફ કર્યા છે. અને જ્યારે એની માં ખાટલામાં પડે ત્યારે વિચારે કે ઓહો, આપણે કોઈ એને ભરતી કરી દઈએ, કોઈ જગ્યાએ જતા રહીએ. લોકો મોટા થાય ને ત્યારે માં જ એને શીખવાડે કે દીકરા માં બોલ, દીકરા પપ્પા બોલ, બાપા બોલ, મમ્મી બોલ. પણ એ જ માં જ્યારે આપણે મોટા થઈ જઈએ એટલે એમને કહી દઈએ કે હવે બોલતા નહીં, તમારે કંઈ બોલવાની જરૂરિયાત નથી. અહીંયા નારદજી એની મા પાસે રોકાણ એનું કારણ છે એકાત્મજા. એક તો એની માં એક જ પુત્રની માં હતી અને હું એકનો એક પુત્ર જતો રહું તો શું કરું, મને ક્યારેક ક્યારેક વૈરાગ્ય જાગે કે સાધુ બની જાઓ, આમ કરું તેમ કરું, પણ પછી મને પાછો મારી માનો પણ વિચાર આવે કે મારી માતા પિતાએ જે મારી ઉપર એટલું બધું ઋણ રાખ્યું છે, એટલું બધું મારા ઉપર મને ભણાવ્યો ગણાવ્યો, તો એ શેના કારણે કરાવ્યો. એટલે નારદજીને પણ ઈચ્છા થતી કે બધું છોડીને જતો રહો, હું સન્યાસી બની જાઉં, હું જંગલમાં જઈને સતત ભગવાનનું ભજન કરું. પણ યાદ આવ્યું મારી માં એકલી છે, એકાત્મજા, એક જ પુત્રની માં છે, હું એનો લાકડી છું, અત્યારે મારા પિતા પણ નથી, મારે રોકાવું જ પડે. એક તો મારી માં યોશીન મૂઢા જ કિંકરી, મારી માં અસહાય છે, મારી માં કિંકરી એટલે દાસી છે, કોઈને ઘરે વાસણો સાફ કરે, અને કોઈ દીકરો એની માના કામ કરતો એ જોઈ ન શકે. એની માં કોઈને અહીંયા વાસણ સાફ કરતી કોણ દીકરો જોઈ શકે. અને એ મારી માના દુઃખના કારણે ભલે હું મારી માની વચ્ચે જ રહ્યો સંબંધમાં બંધાઈને, પણ સર્પે દંશ માર્યો ત્યારે મને અંદરથી થયું કે ભલે મારી માં ગુજરી ગઈ પણ ભગવાને મારી ઉપર કંઈક ઉપકાર કર્યો છે. અનુગ્રહ ગ્રહમ મન્યમાન પ્રાતિષ્ઠમ દિશમ ઉત્તરામ, હું ઉત્તર દિશા તરફ બધું જતો રહ્યો. જે પણ મારી સંપત્તિ હતી મેં વેચી નાખી અને સંપત્તિ પાછળ મારી માનું આખું ક્રિયાકાંડ કર્યું, છેલ્લે હું ઉત્તર દિશા તરફ જતો રહ્યો સતત એક જ જપ કરતા કરતા. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. મેં ધન ધાન્ય એવા સંપન્ન એવા વાળા દેશ, એવા નગરો, એવા ખેતરો પસાર કર્યા, મેં પર્વતો પાર કર્યા, મેં વનો પાર કર્યા, ગાઢ જંગલ પાર કર્યું, મોટા મોટા વાંસના જંગલો પાસ કર્યા, ને પછી ગુફાઓની અંદર ગયો, પર્વતોને પાર થતો થતો મેં એક દિવસ એક પીપળાના વૃક્ષની નીચે હું બેસી ગયો. મારું શરીર થાકી ગયું હતું, મારી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હતી. એક નદી કિનારે મેં આચમન કર્યું, આચમન કરીને પીપળાના વૃક્ષ નીચે હું બેઠો અને જેવી જ મારી આંખ બંધ થઈને, આંખ બંધ થઈ એટલે મને પરમાત્મા દેખાણા, અને પરમાત્મા દેખાણા એ પરમાત્માનું સ્વરૂપ શંખ ચક્ર ગદા પદ્મ એ નારાયણ હતા. અને એ નારાયણને જોઈને હું હર્ષોલ્લિત થઈ ગયો, આનંદિત થઈ ગયો, એટલો બધો આનંદિત થયો કે મારી આંખ ખુલી ગઈ. અને આંખ ખુલી ગઈ પાછી આંખ બંધ કરી તો પાછા નારાયણ દેખાણા નહીં. અને એક વખત તમારું ધ્યાન તૂટે પછી પાછું ધ્યાન લાગે પણ નહીં, એટલે હું કથામાં ઇન્ટરવેલ રાખતો જ નથી. મને કોઈએ કહ્યું કે બધા તો ઇન્ટરવેલ રાખે છે, મેં કીધું ઇન્ટરવેલ રાખો તો પાછું ચિત્ત ચોટે જ નહીં, ચા પાણી માટે ઊભા થાય અને એમાં ઇન્ટરવેલ રાખીએ, એક સેકન્ડ માટે પણ તમારું ધ્યાન બીજે હોઈ જાય કથામાં તમને રસ લાગે જ નહીં, પાછું ધ્યાન લગાડવું બહુ મુશ્કેલીવાળું છે. અને મેં કીધું ઇન્ટરવેલ રાખીએ તો મને થોડોક આરામ મળે, પણ એવા આરામની જરૂરિયાત નથી, જ્યાં રામ હોય ને ત્યાં આરામની જરૂરિયાત નથી. એટલે તમે ભગવાન સાથે એક સેકન્ડ માટે પણ બહાર ન જાઓ એટલે હું કથા ક્યાંય લિંક તોડતો જ નથી, ધારા પ્રવાહ બોલું. અને આ તો લાઈવ છે એટલે હું ધીમું બોલું, બાકી હું એટલું બધું ધારા પ્રવાહ અને એટલું બધું ઝડપથી બોલું કે મને એમ થાય કે તમારું એક સેકન્ડ માટે પણ ધ્યાન ન જાય. પણ આખું ગુજરાત જુએ છે એટલે હું એક શાંતિપ્રદ રીતે બોલું છું. મને એક બે લોકોએ ફોન પણ કર્યા કે મહાદેવભાઈ ધીમે મીઠું બોલજો, બાકી તો મારો મૂડ જ છે આક્રમકનો મૂડ. અને એ એવા માટે કરું છું કે એક સેકન્ડ માટે પણ પંડાલમાં બેસેલો વ્યક્તિ બીજે ક્યાંય ધ્યાન જ ન કરે, મારા કનૈયામાં એનું ધ્યાન સતત પોરવાઈ રહેલ ને એના માટે સતત ને મારો